हरिओम स्कूल ऑफ साइंस विषय सामाजिक विज्ञान धोरण 8 अपने तीजा यूनिट में आग वधीए तो अंग्रेज शासन अने वहीवट तंत्र। भारत में साम्राज्य की स्थापना कर्या बाद अंग्रेजों पोतानु वहीवट तंत्र पण स्थापित करी भारत में वहीवटी तंत्र में व्यापक परिवर्तनों कर्या। तेमनु मुख्य लक्ष्य भारतनु आर्थिक शोषण करी इंग्लैंड ने धनवान बनावानु हतुं। एटले स्वाभाविक रीते वहीवटी तंत्र भारतीय प्रजाना कल्याण माटे काम करवाने बदले ब्रिटिश हितों ने साचवनारू हतुं। तेमणे भारत में आधुनिक वहीवट तंत्रनुं माळखुं स्थापित कर्युं। सरकारनुं माळखुं ईस्वीसन 1773 थी सनदी धाराओ द्वारा तेमणे भारतना वहीवटी तंत्र पर नियंत्रण कर्युं। नियामक धारो जे 1773 में हतो एना द्वारा भारत में गवर्नर जनरलनी निमणूक करी के हवे गवर्नर जनरल संभाळशे अने सुप्रीम कोर्टनी स्थापना करी। सुप्रीम कोर्टनी स्थापना कया धारा आधारे करी? नियामक धारा 1773। गवर्नर जनरल भारतना वहीवट तंत्रनो सर्वोच्च वड़ो हतो। तेने मदद करवा माटे 3 सभ्योनी परिषद नीमवामां आवी अने ईस्वीसन 1813 में ब्रिटिश संसदे सनदी धारा द्वारा कंपनीनो वेपार एकाधिकार समाप्त करी सनदी धारा 1833 अंतर्गत संपूर्णपणे ब्रिटिश संसदना नियंत्रण में मूकी दीधो। કે ભાઈ આ 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા એવું કર્યું કે કંપનીનો વ્યાપારિક એકાધિકાર સમાપ્ત કરી નાખ્યો અને સંપૂર્ણપણે બધી જ રીતે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં કંપનીની હવે બ્રિટિશ સંસદ બધું સંભાળશે। સંધિ ધારા 1833 વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકે આખા ભારત ઉપર। ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો। સનદી ધારા 1853 અનન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પર પોતાની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી। સનદી સેવાઓ ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી જેને આજે સિવિલ સર્વિસ પણ કહેવાય છે। તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા। મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કરી દીધા। કલેક્ટરને સ્વવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી। વેલેસલીએ ભારતીય સંધિ સેવા બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી જે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે। આપેલા મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી। ડેલાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853ના સંધિ ધારા અનન્વયે સંધિ સેવામાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી। ક્યારે કરી? 1853ના ધારા મુજબ પરીક્ષા દેવાની ને પછી નોકરી મળે। પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા। અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી નાગરિક સેવાઓ સેના પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી હતી। માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવતા બાકી બધી ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજોને રાખતા। લશ્કર ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું। એનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું। આંતરિક વિદ્રોહ એટલે નાનો મોટો વિરોધ થાય તો એને દબાવી દેવો। ખૂબ જ કોશિશ કરવામાં આવે છે કે તમને કોઈ બીજો અવાજ ન સંભળાય પણ આમાં આપણું કાંઈ હાલેમ નથી। કોઈ શેરીમાંથી હોર્ન વગાડીને જાય કે કંઈ પણ ગમે એટલો સમય રોકાવ તો આ બધું બંધ થતું નથી। એટલે ક્યારેક હોર્ન વાગે કંઈક મંજીરા વાગે કંઈ પણ સંભળાય તો માફ કરજો પણ આવો અવાજમાં આપણે કંઈ કરી શકતા નથી। રાહ જોઉં છું હું ઘણી બધી, ખૂબ જ હું આમાં કોશિશ કરું કે અવાજ ન આવે પણ અનાયાસે કોઈ અવાજ આવે તો માફ કરજો। તેઓ એ સફળ નીવડ્યા આ વિકાસ કરવામાં અને આંતરિક વિદ્રોહ દબાવવામાં। કંપનીના અંગ્રેજોના માણસો સફળ હતા। કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા। અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા। ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા ન હતા, વધુ વધુ સુબેદાર બની શકે। સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો। જાણવું તમને ગમશે કે 1857 સુધી કંપનીના લશ્કરના કુલ 311,400 સૈનિકોમાંથી 265,900 ભારતીય સૈનિકો હતા। પોલીસ
લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપી કહેવાય, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના ઉપર એક ફોજદારની નિમણૂક કરી, ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ રહી શકતા અને ભારતીયો સિપાઈ એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે, યાદ રાખજો, 1773ના નિયામક ધારા અનન્વે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા. તેણે ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતોની સ્થાપના કરી. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટરની અદાલતો તરીકે અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય હતા. જો કે ભારતીય ન્યાયાધીશોને નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી, એટલે કે નાની અદાલતોમાં. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સર્વપ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. કોઈ પૂછે કે ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર કોણે મૂકવાની શરૂઆત કરી, તો વિલિયમ બેન્ટિકે. કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. આધુનિક કાયદાની શરૂઆત ક્યારે? 1833માં. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના સ્થાપનાની શરૂઆત કરી અને સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવતા હતા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયોને આ વહીવટતંત્રનો પૂરતો લાભ ભારતીયો લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. નોંધ, આ એકમમાં આપવામાં આવેલી સાલવારી ઘટનાઓની ક્રમશ સમજ માટે છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવા માટે નથી, એટલે સમજણ માટે આપેલી છે ટૂંકમાં. મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પાઠ તરફ જઈશું. પરીક્ષા પછી આ પાઠના આઈડિયલના બધા જ સવાલના જવાબ લખવાના છે.